योग सार आचार्य भगवान योगिंदु देव रचित योग सार नो स्वाध्याय आपणे करी रह्या छीए। एमां गाथा 30 सुधी स्वाध्याय आपणे कर्यो छे। हवे आजे आगळ 31मी गाथा थी स्वाध्याय शुरू करीए छीए। આત્મજ્ઞાન વિના એકલું વ્યવહાર ચારિત્ર વૃથા છે, તો 31મી ગાથા। વડતવ સંજમુ શીલુ જીય એ સવઈ અક કયતુ જાવણ જાણઈ ઇક પરુ શુદ્ધ ઉભાવુ પવિત્તુ। संस्कृत में गाथा छे। व्रतम तपः संयम शीलम जीव एतानी सर्वाणी अकृतार्थानी यावत् न ज्ञायते एकः परः शुद्धः भावः पवित्रः। गुजराती में गाथा छे। ज्यां लगी एक न जानियो परम पुनीत शुद्ध भाव व्रत तप संयम शील सहु ખોગટ જાણો સાવ। શું કહે છે? જ્યાં સુધી પરમ પવિત્ર પુનિત પવિત્ર શુદ્ધ ભાવને જાણ્યો નહીં, શુદ્ધ ભાવને જાણ્યો નહીં, શુદ્ધ ભાવ તો પોતાનો છે ને, આત્માનો છે ને, અને એવો શુદ્ધ ભાવ, એવો શુદ્ધ ભાવ ઇન્દ્રિયો દ્વારા તો જણાતો જ નથી, જે અતિન્દ્રિયપણે જાણવામાં આવે છે એવો શુદ્ધ ભાવ। શુદ્ધ ભાવ છે ત્યારે કોઈ શુભ કે અશુભ ભાવ નથી, ત્યારે કોઈ વિકલ્પ નથી, તો એવો શુદ્ધ ભાવ સ્વરૂપનું લક્ષ કરીને અનુભવવામાં આવે છે, અને એવો અનુભવ થાય છે ત્યારે અતિન્દ્રિયપણે આનંદનું વેદન પણ હોય છે। એટલે એવો શુદ્ધ ભાવ, પરમ પુનિત શુદ્ધ ભાવ, જ્યાં સુધી એને જાણ્યો નથી, એટલે કે જ્યાં સુધી એને આત્માની અનુભૂતિ થઈ નથી, તો ત્યાં સુધી વ્રત તપ સંયમ શીલ બધું ફોગટ જાણો, એટલે કે વ્યર્થ જાણો। વ્યર્થ એટલે કઈ અપેક્ષા એ વ્યર્થ? તો કે મુક્તિની અપેક્ષા એ બધું વ્યર્થ છે। એ બધાથી પુણ્યનો બંધ તો પડે છે પણ મુક્તિ થતી નથી, એટલે એ અપેક્ષાથી ફોગટ જાણો। પુણ્યનો બંધ પડે છે, અનુકૂળતાઓ પ્રાપ્ત થાય છે, સારી ગતિ થાય છે, આ બધું થાય, પરંતુ એવું તો અનંતકાળમાં અનંતવાર થયું, એથી કાંઈ મુક્તિ પ્રાપ્ત થઈ નહીં, એટલે એ અપેક્ષાથી એને એમ કહી દીધું કે એ બધું ફોગટ જાણો। ગાથાના અન્વયાર્થમાં કહે છે કે યાવત એકહ પરહ શુદ્ધ પવિત્ર ભાવ, જ્યાં સુધી એક પરમ શુદ્ધ પવિત્ર શુદ્ધ ભાવ ન જ્ઞાયતે જાણવામાં આવતો નથી, ત્યાં સુધી જીવ વ્રતમ તપ સંયમ શીલમ, હે જીવ વ્રત તપ સંયમ અને શીલ એ તાની સર્વાણી અકૃતાર્થાની, એ સર્વ અકૃતાર્થ છે, અસફળ છે, વ્યર્થ છે। જ્યાં સુધી
એક પરમ શુદ્ધ પવિત્ર શુદ્ધ ભાવ એટલે પોતાનું શુદ્ધ સ્વરૂપ જાણવામાં ન આવે ત્યાં સુધી, એક પરમ શુદ્ધ પવિત્ર શુદ્ધ ભાવ જાણવામાં આવતો નથી ત્યાં સુધી, હે જીવ, વ્રત તપ સંયમ અને શીલ એ સર્વ અકૃતાર્થ છે, અસફળ છે, વ્યર્થ છે. તો આનો વિસ્તાર આપણે પૂજ્ય ગુરુદેવ પાસેથી સમજીએ. હું પરમાત્મા આ પુસ્તકમાં પાના નંબર 74 કોમ્પ્યુટરમાં ગો ટુ પેજ નંબર 85 અહીંયા આ 31મી ગાથામાં કહે છે કે એકલો વ્યવહાર નકામો છે. ખરેખર તો એને વ્યવહારે કહેવાતો નથી, એને વ્યવહારે કહેવાતો નથી. એકલો વ્યવહાર નકામો છે, પણ ખરેખર તો એ સ્વભાવ છે એટલે વ્યવહાર પણ કહેવાય નહીં. નિશ્ચય હોય તો વ્યવહાર હોય. 31મી ગાથાનો વિસ્તાર કરતા ગુરુદેવ આપણને સમજાવે છે. તો કહે છે કે હે જીવ, જ્યાં સુધી એક ભગવાન આત્માનો વિતરાગ ભાવ, શુદ્ધ ભાવ, આનંદ ભાવ, એવો એક આત્માનો અંતર્ભાવ, શુદ્ધ ધ્રુવ સ્વભાવ, શાશ્વત આનંદ વિતરાગ ભાવ, તેને ન જાણે, શુદ્ધ ઉપયોગ પ્રગટ ન કરે ત્યાં સુધી એના બધા વ્યવહાર, વ્રત આદિ ફોગટ ફોગટ છે. શું કહે છે ગુરુદેવ? સંબોધન કરે છે, હે જીવ, મૂળ ગાથામાં જે ભાવ ભર્યા છે ને એને બહાર કાઢ્યા છે. હે જીવ, દરેક જીવને એમ કહેવામાં આવે છે, કેમ કે જીવ માત્ર જ્યાં સુધી સંસાર પર્યાયમાં છે ત્યાં સુધી દુઃખી છે. દરેક જીવ સંસાર પર્યાયમાં છે, ચાર ગતિમાં ભ્રમણ કરે છે, તો ક્યારેક જ એને થોડીક અનુકૂળતા હોય છે, મોટા ભાગે એને પ્રતિકૂળતા અને દુઃખ જ છે. એ અનાદિનો એટલે કે જ્યારથી છે ત્યારથી દુઃખી જ છે. તો એવા જીવને કરુણા કરી અને જીનેશ્વર ભગવાને એમ ઉપદેશ આપ્યો કે હે જીવ, તું તારા શુદ્ધ સ્વરૂપનો અનુભવ કર. શુદ્ધ સ્વરૂપનો અનુભવ કરતા તને આનંદ સુખ શાંતિની પ્રાપ્તિ થશે, તને વિતરાગી પરિણામ થશે, અને વિતરાગી પરિણામ થતાં તું મોક્ષ માર્ગમાં આગળ વિકાસ સાધીને પૂર્ણ શુદ્ધ દશાને પ્રાપ્ત કરી શકીશ. કારણ કે તારું સ્વરૂપ દ્રવ્યથી તો શુદ્ધ છે, જે અશાંતિ છે, જે આકુળતા વ્યાકુળતા છે એ બધું પર્યાયમાં છે, જે સ્વરૂપ છે એ તો શુદ્ધ છે. એ સ્વરૂપ ત્રણેય કાળે શુદ્ધ છે, ભૂતકાળમાં હતું, વર્તમાનમાં છે અને ભવિષ્યમાં પણ શુદ્ધ જ રહેવાનું છે. એટલે એવા તારા શુદ્ધ સ્વરૂપમાં ક્યાંય દુઃખનો અંશ નથી, ક્યાંય આકુળતા વ્યાકુળતા ઉપાધિનો અંશ નથી. એ કેવું છે? એ તો પવિત્ર છે, એ તો આનંદનો દરિયો છે, એ તો શાંતિનો સાગર છે. તો એને અનુસરીને તો તને આનંદ સુખ શાંતિની જ પ્રાપ્તિ હોય, એ સિવાય બીજું કાંઈ હોય નહીં. એટલે એવો તારો આત્માનો સ્વભાવ છે, એનું લક્ષ્ય કર અને એનો અનુભવ કર. એ સિવાય
તું સુખની શોધમાં બહારમાં ભટકે છે, આંફા મારે છે, તારો ઉપયોગ ક્ષણવારમાં તે પણ ક્યાંય સ્થિર રહેતો નથી અને સંયોગી પદાર્થમાં તું સુખ માને છે જે સંયોગે કરીને પદાર્થો પ્રાપ્ત થયા છે એને હંમેશને માટે ધારી રાખવા માટે ગ્રહી રાખવા માટે અને એવી જ રીતે સંયોગ કરીને કેટલીક અનુકૂળતાઓ ક્યારેક પ્રાપ્ત થઈ છે તો એને હંમેશ રાખવા માટે તું વ્યર્થ પ્રયત્નો કરે છે કેમ કે એ બધું સંયોગ કરીને પ્રાપ્ત થયું છે, સંયોગનો વિયોગ થયા વિના રહેતો નથી. હે પ્રભુ, તું સમજ, તું જાણ, જે સંયોગે પ્રાપ્ત થયું છે તો એ સંયોગ પૂરો થઈ જતા એનો વિયોગ થાય છે અને વિયોગ થાય છે એટલે તું દુઃખી દુઃખી થઈ જાય છે. વાસ્તવમાં તો એ સંયોગ તને ઉપકારી હતા જ નહીં. એ અનુકૂળતાના સંયોગ હોય કે તે ઈચ્છા હોય એવા પદાર્થોની પ્રાપ્તિના સંયોગ હોય, એ બધું તને ક્યારેય હિતકારી હતું જ નહીં, એ તને સુખનું કારણ હતું જ નહીં. એમાં તે સુખની કલ્પના કરી હતી, એમાં તે સુખની કલ્પના કરી હતી. જો એ સુખનું કારણ હોત તો પછી એ સુખ તને કાયમ રહેવું જોઈતું હતું, પરંતુ કોઈ પણ પદાર્થને પ્રાપ્ત કરવાની તે તૃષ્ણા કરી, ઈચ્છા કરી, આકાંક્ષા કરી, એની આસક્તિ થઈ અને એમ તને આકુળતા થઈ અને પછી એ પદાર્થ પ્રાપ્ત થતા તને જેટલો હર્ષ થયો, તને એમ લાગ્યું કે હું સુખી થયો, તો એ સુખ કેટલા દિવસ ચાલ્યું? એ પદાર્થ જ્યારે પ્રાપ્ત થયો ત્યારે જે તને સુખ લાગતું હતું એ થોડા દિવસ થતા તો ચાલ્યું ગયું, પછી એ પદાર્થને તું પોતાનો માનતો થકો, બીજા પદાર્થની ઈચ્છા આકાંક્ષા કરવા લાગ્યો, બીજા પદાર્થની તૃષ્ણા કરવા લાગ્યો, પાછો આકુળ વ્યાકુળ થયો. એટલે આમને આમ તે અનેક પદાર્થોની ઈચ્છા તૃષ્ણા કરી એમાં કેટલાક પદાર્થો પ્રાપ્ત થયા, કેટલાક ન થયા અને સરવાળે તું દુઃખીનો દુઃખી રહ્યો. એટલે મહાપુરુષો જેમણે સાચા સુખની પ્રાપ્તિ કરી, સાચા આનંદની અનુભૂતિ કરી, એમણે એમ કહ્યું કે ભાઈ સુખ તો આત્મામાં છે, અમે એનો અનુભવ કર્યો છે, તો એવા સાચા સુખની પ્રાપ્તિ કર, એવો સાચા સુખનો માર્ગ છે, જીનેશ્વર ભગવાનના જ્ઞાનમાં એ માર્ગ આવ્યો છે, તો તું એને અપનાવી લે, તું મોક્ષના માર્ગમાં પ્રવર્તન કર, તને ત્યાંથી સાચા સુખ શાંતિની પ્રાપ્તિ થશે અને એ પ્રાપ્તિ તને ચિરકાળ માટે, અનંતકાળ માટે, હંમેશને માટે શાશ્વતપણે થશે. અને આ વાત આવી એટલે તું ધર્મના માર્ગે કદાચ ચાલવા પ્રયત્ન કરી રહ્યો હોય પણ તું એ ધર્મના માર્ગને સમજ્યો નહીં અને માત્ર આ વ્રત તપ સંયમશીલ એમાં રોકાઈ ગયો, એને તે ધર્મ માન્યો. એટલે આચાર્ય ભગવાન હવે ફરીથી કહે છે કે ભાઈ તને જે ધર્મની અમે વાત કરી હતી એ આ નહીં, માત્ર વ્રત તપ સંયમશીલ એ નહીં, એ તો બધા સહકારી કારણ છે, એ ધર્મ નથી, એ બધા શુભભાવ છે. તને એવા વિકલ્પ આવે છે, તને એવા વ્રત તપ સંયમશીલના વિકલ્પ આવે છે અને એવા વિકલ્પ આવ્યા છે ત્યારે સાથે એવી શરીરની ક્રિયા વગેરે પણ હોય છે, પણ એ ક્રિયાનોય તું સ્વામી નથી, એ ક્રિયા જે થવા યોગ્ય છે તે થાય છે, માત્ર તું તો એવા વિકલ્પ કરે છે એટલે એવા વિકલ્પ દ્વારા ધર્મ થતો નથી. ધર્મ
તો સ્વરૂપના આશ્રય જ થાય છે. સ્વરૂપમાં એકાગ્રતા, લીનતા, સ્થિરતા રૂપ ધર્મ છે. તો એવા પોતાના સ્વરૂપનો અનુભવ જ તે નથી કર્યો તો પછી આ બધા શુભ ભાવ, વ્રત, તપ, સંયમશીલના ભાવ એવા વિકલ્પો એ દ્વારા તને મોક્ષની, મુક્તિની, શાશ્વત સુખની પ્રાપ્તિ થતી નથી, એટલે એ બધા વ્યર્થ છે. હે જીવ, જ્યાં સુધી એક ભગવાન આત્માનો પોતાના સ્વરૂપનો વિતરાગ ભાવ એટલે કષાય રહિત ભાવ, જેમાં કોઈ કષાય નથી, કષાય ઉત્પન્ન થતા નથી એવી દશા થાય, કષાય ઉત્પન્ન થાય નહીં એવી દશા થાય તો એને પોતાના સ્વરૂપમાંથી આવતા સુખ, શાંતિ, આનંદનો અનુભવ થાય. પણ કષાય તો એને થયા જ કરે છે. ચારિત્ર મોહની, કર્મની 25 પ્રકૃતિઓ છે, એ બધી કષાયની પ્રકૃતિઓ છે. ચારિત્ર મોહની કર્મના ઉદયની સાથે જોડાઈ અને તું ક્રોધ, માન, માયા, લોભના ભાવે થાય છે. તું રતિ, અરતિ, ભય, જુગુપ્સા, હાસ્ય, શોક, પુરુષવેદ, સ્ત્રીવેદ અને નપુસંકવેદ એવા 9 પ્રકારના 9 કષાયના ભાવે પણ તું થાય છે. એ બધું કષાય છે એટલે કે એ તને કષનારું, દુઃખ આપનારું છે. એ બધું દુઃખ આપનારું છે. એનાથી વિરુદ્ધ, એના વિનાનો, એનાથી રહિત વિતરાગ ભાવ છે, જેમાં એ કાંઈ હોતું નથી. એવો વિતરાગ ભાવ તારા સ્વરૂપનું લક્ષ કરતા, સ્વરૂપમાં એકાગ્રતા કરતા પ્રગટ થાય છે. એ શુદ્ધ ભાવ છે. એ પોતાના આનંદ ગુણને અનુસરીને થતો ભાવ છે, એટલે એ આનંદનો ભાવ છે, એ શાંતિનો, સુખનો એવો ભાવ છે. તો કહે છે કે આત્માનો વિતરાગ ભાવ, શુદ્ધ ભાવ, આનંદ ભાવ, એવો એક આત્માનો અંતર્ભાવ, શુદ્ધ ધ્રુવ સ્વભાવ, જે ધ્રુવ છે, જે બદલાતો નથી. કેમ બદલાતો નથી? કેમ કે એ અનંત ગુણને અનુસરીને થતો ભાવ છે, અને અનંત ગુણમાંથી એક પણ ગુણ વધતો ઘટતો નથી, એટલે એ ધ્રુવ પણ રહે છે, તેમાં કાંઈ બદલવું થતું નથી. એવો એ શુદ્ધ ધ્રુવ સ્વભાવ છે. એ શાશ્વત આનંદનો ભાવ, વિતરાગ ભાવ, તેને ન જાણે અને એને જાણવાવાળો જે ઉપયોગ છે એ શુદ્ધ ઉપયોગ છે, તો એવા શુદ્ધ ઉપયોગને પ્રગટ ન કરે. આત્માનું લક્ષ કરતા જે ઉપયોગ છે એ ઉપયોગને શુદ્ધ ઉપયોગ કહેવાય છે. વેન્થરીબેન એને સૂક્ષ્મ ઉપયોગ પણ કહે છે. એ શુદ્ધ ઉપયોગ છે. પોતાનું શુદ્ધ સ્વરૂપ એનું લક્ષ થાય, એટલે કે પોતાના વર્તમાન જ્ઞાન દર્શનના ઉપયોગ એ તરફ વળે છે અને સ્વરૂપને અનુભવે છે, તો એ વખતે જે ઉપયોગ છે એ ઉપયોગને શુદ્ધ ઉપયોગ કહેવાય. તો અહીંયા કહે છે કે એવા શુદ્ધ ઉપયોગને પ્રગટ ન કરે ત્યાં સુધી એના બધા વ્યવહાર, તારા બધા વ્યવહાર ભાઈ, આ વ્રત આદિ એ બધા વિકલ્પો, એ બધું નિરર્થક છે. ગુરુદેવ કહે છે કે વ્રત પાળે, વૈયાવૃત કરે, દેવગુરુનો વિનય કરે, શાસ્ત્ર સ્વાધ્યાય કરે, ઇન્દ્રિયનું દમન કરે, એ બધું કષાયની મંદતાનો સ્વભાવ કુણો કુણો છે. એ મંદ કષાયરૂપ ભાવ છે, એ શુભ ભાવ છે, પણ એ બધું અકૃતાર્થ છે. એનાથી તારું કાંઈ સિદ્ધ થાય એમ નથી. તારું શું છે?
અને શું સિદ્ધ કરવા જેવું છે? તારું શુદ્ધ સ્વરૂપ છે, તારું જ્ઞાન આનંદ સુખ શાંતિનું સ્વરૂપ છે, એને સિદ્ધ કરવું, એને પ્રગટ કરવું એ આ શુભભાવ દ્વારા થતું નથી. એ વિતરાગ સ્વભાવની પ્રાપ્તિ પ્રગટતા આ મંદ કસાયના ભાવ દ્વારા થતી નથી. આગળ કહે છે, ભગવાન આત્મા વિતરાગ ભાવ, આનંદ ભાવ, શાંત ભાવ, અકસાય ભાવ, સત ભાવ, પ્રભુતા ભાવ, પરમેશ્વર ભાવ એવા અનંતા શુદ્ધ ભાવોનો ભરેલો ભગવાન છે. અનંતા ગુણ છે તો દરેક ગુણના પરિણમન રૂપ ભાવ છે, એમ અનંત ભાવ, એ અનંત ભાવ એક રૂપે અનુભવમાં આવે એવા છે. સ્વાનુભૂત્યા ચકાસશે, સ્વને અનુભવમાં આવે એવા છે. એ અનંત ભાવનું પરિણમન અંદરમાં ચાલી રહ્યું છે અને એનો અનુભવ એક ક્ષણમાં થઈ જાય એવો તું સક્ષમ છો, એવા અનંતા શુદ્ધ ભાવોનો ભરેલો ભગવાન છો. અને એવા શુદ્ધ ભાવને જ્યાં સુધી અંતર્મુખ થઈને ન જાણે ત્યાં સુધી અજ્ઞાનીના વ્યવહાર ચારિત્ર વૃથા છે. આ શુભભાવરૂપ જે વિકલ્પો છે, એટલે કે એવા વિકલ્પ છે અને સાથે એવો શુભભાવ છે, વ્રત વયાવૃતનો, તપનો, દેવગુરુ શાસ્ત્રના વિનયનો, સ્વાધ્યાયનો, આ બધો વિકલ્પ છે, એ સાથે રહેલો ભાવ છે તે શુભભાવ છે. પણ એથી પુણ્યનો બંધ થાય પણ મુક્તિ થતી નથી. મુક્તિનો માર્ગ તો પોતાને વિશે છે, મુક્તિના માર્ગમાં તો કોઈ વિકલ્પ નથી, મુક્તિના માર્ગમાં પરની સહાય નથી, મુક્તિના માર્ગમાં પરનું લક્ષ્ય થતું નથી. પોતે જ ભગવાન આત્મા અનંત ગુણનો પિંડ અને એને અનુસરીને થતો પોતાનો આવો ભાવ, એવો શુદ્ધ ભાવ એ હંમેશા પોતાની સમીપમાં છે. માત્ર એને દ્રષ્ટિ ફેરવવાની છે. જે ઉપયોગ બારમાં પરનું લક્ષ્ય કરીને રહ્યો છે એ ઉપયોગને સ્વ તરફ વાળવાનો છે. આવું જ્યાં સુધી એ કરતો નથી ત્યાં સુધી એ શુભભાવને પકડીને બેઠો છે, એટલે શુદ્ધભાવમાં જતો નથી. શુદ્ધભાવને જ્યાં સુધી અંતર્મુખ થઈને એ જાણતો નથી ત્યાં સુધી એ અજ્ઞાની થયો થકો, કે ગમે તેટલા શુભભાવ કરે, જેને કોઈ અપેક્ષાએ વ્યવહાર કહેવામાં આવે છે, વ્યવહાર ચારિત્ર કહેવામાં આવે છે, પણ એ તો જેને નિશ્ચયથી ચારિત્ર પ્રગટ થયું છે એના શુભભાવને વ્યવહાર ચારિત્ર કહેવામાં આવે છે. તો એને તું પણ એમ વ્યવહાર ચારિત્ર સમજી લે અને એ ચારિત્ર છે એટલે બસ બધું થઈ ગયું, તો તારી એ માન્યતા જ ખોટી છે. એ બધા વૃથા છે. જેમ એકડા વિના ગમે તેટલા મીંડા મૂકીએ તો એની કોઈ કિંમત નથી, એવી રીતે નિશ્ચયથી પોતાના સ્વરૂપમાં એકાગ્રતા રૂપ મોક્ષ માર્ગ નથી ત્યાં સુધી આ બધા વ્યવહાર ચારિત્રના વિકલ્પો એ એકડા વિનાના મીંડા જેવા છે, રણમાં પોક મૂકવા જેવા છે. રણમાં પોક મૂકે તો એ વ્યર્થ છે, કોઈ સાંભળનાર નથી હોતું. એ બધા ભાવથી પુણ્ય બાંધીને સંસાર વધે છે પરંતુ મુક્તિ થતી નથી. આગળ કહે છે, ભગવાન આત્મા પોતાના શુદ્ધ ભાવના ભંડારનું જ્યાં સુધી તાળું ખોલે નહીં ત્યાં સુધી શુભ ભાવના એ શુભરાગની ક્રિયાને
શુભ ઉપયોગ પણ કહેવાતો નથી. શું કહે છે ગુરુદેવ? જે વસ્તુ પોતાની પાસે ભરી પડી છે, એવો નિધિ, એવો ભંડાર, તો એવા ભંડારનું તાળું ખોલી ના ભાઈ. તું ભગવાન આત્મા પોતે છો અને એવો ભગવાન આત્મા પોતે પોતાના શુદ્ધ ભાવના ભંડારનું તાળું ખોલે નહીં, એટલે કે શુદ્ધ ભાવને પ્રાપ્ત કરે નહીં, પ્રગટ કરે નહીં, ત્યાં સુધી બારમા પરના લક્ષી થતા શુભ ભાવ અને એવી શુભ રાગની ક્રિયા અને એ વખતે જે ઉપયોગ છે એ શુભ ઉપયોગ, તો એ શુભ ઉપયોગ પણ ખરેખર કહેવાતો નથી. કેમ કે એ પરલક્ષી ઉપયોગ છે, એટલે શુભ ભાવના એ શુભ રાગની ક્રિયાને તને એમ લાગે કે તારો ઉપયોગ શુભ છે, તો ખરેખર તો એ શુભ ઉપયોગ પણ નથી. જેને શુદ્ધ ઉપયોગ એકવાર થયો છે એનો ઉપયોગ શુભ હોય, જેને શુદ્ધ ઉપયોગ થયો છે, આત્માની અનુભૂતિ થઈ છે, એ જ્યારે બારમાં એવા શુભભાવ કરે છે તો એના ઉપયોગને કોઈ અપેક્ષાએ શુભ ઉપયોગ કહેવાય. પણ જેને આત્માની અનુભૂતિ થઈ જ નથી અને એ આવા વિકલ્પો કરે છે તો એના ઉપયોગને સાચા અર્થમાં શુભ ઉપયોગ કહેવાતો નથી. કેમ? કેમ કે એમાં એને કંઈક ઈચ્છા આકાંક્ષા છે, કંઈક પોતાને સારું અનુકૂળ પ્રાપ્ત થાય એવો ભાવ છે કે આવા વ્રત તપ કરું તો મારી ગતિ સારી થાય, અથવા તો આવા વ્રત તપ કરું તો મને કંઈક રિદ્ધિ સિદ્ધિ મળે, આવા વ્રત તપ આદિ હું કરું તો મને આ બાહ્યમાં સુખ મળે, શાંતિ મળે, અને બાહ્યમાં આ જે કર્મના ઉદયને કારણે જે વ્યાકુળતા આકુળતા દુઃખ આ છે એ બધું ચાલ્યું જાય, એવી ઊંડે ઊંડે એને કંઈક ઈચ્છા પડી છે. એવી ઊંડે ઊંડે એને કંઈક ઈચ્છા પડી છે, કેમ કે એ મૂળ માર્ગને જાણતો નથી, આત્માની અનુભૂતિ નથી, અને માત્ર આવા શુભભાવ કરે છે તો એની સાથે એને ફળની અપેક્ષા છે. શુભભાવ દ્વારા પોતાને ગતિ સારી થાય, અનુકૂળતાઓ પ્રાપ્ત થાય, દુઃખના પ્રસંગો આવે નહીં, પ્રતિકૂળતાઓ આવી હોય તો એ ચાલી જાય, આવી ઊંડે ઊંડે કાંઈક ઈચ્છા પડી જ છે. પ્રભુ પાસે જઈને એ મંદિરમાં જઈને દેરાસરમાં જઈને એ કંઈક માગે છે, અમારું આમ કરજો, અમારા દુખડા કાપજો ને અમને આમ સુખ આપજો ને અમને શાંતિ આપજો ને વગેરે વગેરે. કેમ કે એને એને દિશાની ખબર જ નથી, પોતાને કઈ દિશામાં જવાનું છે એની ખબર જ નથી, પોતે કોણ છે એ ખબર જ નથી. એટલે એવો એ ખબર વિનાનો અજ્ઞાની સાક્ષાત પરમેશ્વરના જીનેશ્વર ભગવાનના સમોસરણમાં બેઠો હોય ને તો એ પ્રભુને આવી જ પ્રાર્થના કરતો હોય, અમારા દુખડા કાપજો ને અમને આમ આપજો ને અમને તેમ આપજો. એને ખબર જ નથી, એને ખબર જ નથી કે પોતે જ પરિપૂર્ણ છે, જ્ઞાન સ્વભાવી છે, સર્વજ્ઞ સ્વભાવી છે, અને એવા સ્વભાવને પ્રાપ્ત કરવા માટેનો ઉપાય શ્રી ગુરુએ બતાવ્યો છે, શાસ્ત્ર દ્વારા પણ એ બતાવવામાં આવ્યો છે, અને જો તું સમોસરણમાં બેઠો છે તો જીનવાણીમાં એ માર્ગ સતત પ્રકાશી રહ્યો છે, પણ એનું એને ભાન નથી. એટલે એની જે કાંઈ શુભ રાગની ક્રિયા છે એને શુભ ઉપયોગ પણ કહેવાતો નથી. દ્રષ્ટિ મિથ્યા છે, શ્રદ્ધા ખોટી છે, ઊંધી છે, વિપરીત છે, એટલે દ્રષ્ટિ મિથ્યાત્વ છે, તે ખરેખર અશુભ જ પરિણામ છે. ભલે એના શુભભાવના પરિણામ હોય તો પણ એ વાસ્તવમાં શુભભાવના પરિણામ નથી. મિથ્યા દ્રષ્ટિના શુભભાવ જે છે એ પુણ્યાની બંધી પુણ્યના કારણ હોતા નથી, એ દ્વારા જે કંઈ પ્રાપ્ત થાય એને ભોગવવા જતા એને પાપ જ બંધ પડે છે, એટલે
એ ખરેખર મિથ્યાત્વ સહિતના જે શુભભાવ છે એ વાસ્તવમાં કોઈ રીતે એને મોક્ષ માર્ગમાં કાર્યકારી થતા જ નથી. સ્વરૂપનું લક્ષ કરવામાં આવે, સ્વરૂપની અનુભૂતિનો અંદરમાં ભાવ પડ્યો હોય, ભલે અનુભૂતિ ન થઈ હોય, પણ એવો જ પ્રયત્ન થતો હોય, એવો પુરુષાર્થ વર્તતો હોય, તો એ શુભભાવ કોઈક અપેક્ષાએ ક્યાંક કારણભૂત થાય, કોઈક રીતે મદદરૂપ થાય, પણ સ્વરૂપની દ્રષ્ટિ જ નથી, સ્વરૂપ તરફ વળવાનો બિલકુલ પુરુષાર્થ જ નથી, સ્વરૂપનું મહાત્મ જ આવ્યું નથી, અને માત્ર એકલા વ્રત તપ આદિ કરે તો એ વ્યર્થ છે, એમ અહીંયા કહેવું છે. શું કહે છે કે દ્રષ્ટિ મિથ્યાત્વ છે તે ખરેખર અશુભ જ પરિણામ છે. આત્માનું સ્વરૂપ વિતરાગ ભાવ છે, એવા આત્માનો અનુભવ શુદ્ધ ઉપયોગ રૂપ ભાવ છે. આત્માનું સ્વરૂપ વિતરાગ ભાવ છે અને એવા વિતરાગ ભાવનો અનુભવ જ્યારે થાય છે તો એ વખતે જે ઉપયોગ છે એ શુદ્ધ ઉપયોગ છે, તો એ અનુભવ છે એ શુદ્ધ ઉપયોગ રૂપ ભાવ છે. શુભ ઉપયોગ રૂપ ભાવ નથી, શુદ્ધ ઉપયોગ રૂપ ભાવ છે. અને આવો ભાવ જ્યાં સુધી ન કરે, એટલે કે આવો શુદ્ધ ઉપયોગ રૂપ ભાવ, વિતરાગી ભાવ જ્યાં સુધી ન કરે ત્યાં સુધી વ્રત તપ સંયમશીલ એ બધું અકૃતાર્થ છે, મોક્ષની અપેક્ષાએ એ વ્યર્થ છે, મોક્ષને માટે અકાર્ય છે. ગુરુદેવ કહે છે કે કરોડો જન્મ સુધી કોઈ વ્રત નિયમ તપસ્યા કરે પણ પોતાના ભગવાન આત્માના અંતર અનુભવ અને સમ્યક દર્શન વિના એ ચાર ગતિમાં રખડવાના પંથે પડ્યો છે. શુભાશુભ પરિણામથી નિવૃત્તિ અને ભગવાન આત્માની દ્રષ્ટિ સહિત શુદ્ધ ઉપયોગની રમણતા કરે એનું નામ ખરું ચારિત્ર છે. આ વ્રત તપ સંયમશીલ એ બધું જે ચારિત્ર છે, તો એ ચારિત્ર જેને નિશ્ચય ચારિત્ર છે એને હોય જ છે. જેને નિશ્ચય ચારિત્ર પ્રગટ થયું છે, સ્વરૂપમાં એકાગ્રતા લીનતા રૂપ વારંવાર સ્વરૂપમાં લીનતા કરે છે, એવી જેની દશા છે એને આવા વ્રત તપ સંયમશીલ બધું હોય જ છે. એની દ્રષ્ટિ બદલાઈ ગઈ છે, એને પોતાના આત્માનું શ્રદ્ધાન એવું થયું છે અને એવી અનુભૂતિ પણ સાથે થઈ છે, અપૂર્વ એવી દશા પ્રગટી છે, અલૌકિક આનંદનું વેદન એને અનુભવ્યું છે, એટલે બારમાં હવે એને કોઈ પદાર્થ પ્રત્યે આસક્તિ ઈચ્છા થતી નથી, કોઈની પ્રાપ્તિ બારમાંથી કરવાની એને ઈચ્છા જ થતી નથી, એટલે એમ એ જગતના સર્વ પદાર્થ તરફ ઉદાસીન ભાવે વર્તે છે અને એકમાત્ર પોતાના સ્વરૂપમાંથી આવતા આનંદના અનુભવ માટે જ એ વારંવાર પ્રયત્ન કરી રહ્યો છે, તો એને સાથે એવા વ્રત તપ સંયમશીલ બધું હોય છે અને એના એ વ્રત તપ સંયમશીલ છે એને વ્યવહાર ચારિત્ર કહેવામાં આવે છે. એટલે અહીંયા કહે છે કે શુભાશુભ પરિણામથી નિવૃત્તિ અને ભગવાન આત્માની દ્રષ્ટિ સહિત શુદ્ધ ઉપયોગની રમણતા કરે એનું નામ ખરું ચારિત્ર છે. એટલે આવું નિશ્ચય ચારિત્ર જેને થયું છે, આવું નિશ્ચય ચારિત્ર જેને થયું છે એને એની સાથે અશુભની નિવૃત્તિ અને શુભભાવ હોય તો તે વ્યવહાર ચારિત્ર છે. એટલે જ્યારે શુભ પરિણામ શુભ ભાવ એના તરફ લક્ષ નથી અને સ્વરૂપ તરફ લક્ષ કરે અને સ્વરૂપનો અનુભવ થાય ત્યારે શુદ્ધ ભાવ છે. આત્માની અનુભૂતિ થયા પછીથી હવે એની દ્રષ્ટિ સ્વરૂપ તરફ રહે છે, પોતે કોણ છે એનું ભાન છે, ત્યારે એના જે શુભભાવ હોય
એટલે કે સમ્યક દર્શન સહિત એના જે સ્વભાવ હોય એને વ્યવહાર ચારિત્ર કહેવામાં આવે છે. પણ એ વ્યવહાર ચારિત્ર પણ એ શુભભાવ સમ્યક દ્રષ્ટિના શુભભાવ પણ એ બંધનું કારણ છે. નિશ્ચય ચારિત્ર જે સંવર રૂપે છે એ નિર્જરાનું કારણ છે. એમાં આશરો થતા નથી અને કોઈ બંધ પડતો નથી. શુભ કે અશુભ કાંઈ પણ બંધ ન પડે એવી સંવરની દશા જેમાં આશરો થતા જ નથી એટલે કોઈ બંધ પડતા નથી એ દશા જેમાં માત્ર આત્માની અનુભૂતિ છે, આનંદ શાંતિનો અનુભવ છે, એ દશા નિશ્ચય ચારિત્ર છે અને એ જ નિજરાનું કારણ છે, શુદ્ધિની વૃદ્ધિનું કારણ છે, અશુદ્ધિના ઘટવાનું કારણ છે. અને એવું જેને થઈ રહ્યું છે એના શુભભાવને પણ બંધ પડે છે એમ કહેવામાં આવે છે. એના શુભભાવથી બંધ નથી પડતો એમ નહીં, જ્ઞાની ધર્મીના શુભભાવ પણ ખરેખર બંધનું જ કારણ છે. પણ ફેર એટલો છે કે એને અનંતાનુબંધીના બંધ પડતા નથી. દ્રષ્ટિ સાચી સમ્યક થઈ છે અને પછી જે શુભભાવ છે તો એમાં પરનું કરતા પણ નથી. શરીરમાં જે ક્રિયા થાય છે વ્રત તપ આદિની તો એમાં હું કરું છું એવો ભાવ નથી, પરંતુ એ થાય છે એવો ભાવ છે. અને જે કંઈ થઈ રહ્યું છે એ એના કારણે થઈ રહ્યું છે, એ મારું ચારિત્ર નહીં, એ સાથે રહેલો નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે, એ મારું ચારિત્ર નહીં. મારું ચારિત્ર તો અંતરંગ છે, હું શુદ્ધ સ્વભાવે રહું છું, મારો ઉપયોગ શુદ્ધ હોય એ જ મારું ચારિત્ર છે. આવી દ્રષ્ટિ અને આવી શ્રદ્ધા હોય છે. મિથ્યા દ્રષ્ટિને આવી શ્રદ્ધા નથી હોતી અને જે વ્રત સંયમશીલ એની જે કંઈ ક્રિયા થાય એ હું કરું છું, હું એનો સ્વામી છું, અને એમ એ ક્યારેક તો ખૂબ માન કસાય પણ કરે છે. એને ક્યારેક તો એવા અભિમાન પણ હોય છે કે અમે વ્રત કરીએ છીએ, અમે તપ કરીએ છીએ. ભાઈ, વ્રત તપ સંયમ આ બધું એની ક્રિયાઓ જે સાથે થઈ રહી છે એ બધું, એટલે કે એના એવા ભાવ અને એની ક્રિયા શરીરમાં જે કંઈ થઈ રહી છે એ બધું, એ ક્યાં તારું છે? એ શુભભાવે તારો નથી. તું ભગવાન આત્મા, તને ક્યાં શુભભાવ પણ છે? અને આ શરીર જે તારાથી જુદું છે એમાં તને વ્રત તપ સંયમ થાય છે તો એ તારા ક્યાંથી થયા? મિથ્યા દ્રષ્ટિને એમ છે કે બધું હું કરું છું, સમ્યક દ્રષ્ટિને એમ છે કે એ બધું થાય છે, એવો જ નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે, માટે થવા કાળે થાય છે તો થાય છે, એનું એને સ્વામિત્વ નથી. અને છતાંય એને વ્રત તપ સંયમ બધું હોય છે. એને સુખ શાંતિ આનંદનું કારણ તો પોતાનું સ્વરૂપ છે, એટલે એની દ્રષ્ટિ તો હંમેશા સ્વરૂપ તરફ જ રહે છે. એટલે બહારમાં કોઈ પણ શુભભાવ આવે છે તો એને એ ધર્મ નથી માનતો. શુભભાવ આવે છે, એવા વિકલ્પો આવે છે, એવી ક્રિયાઓ થાય છે તો એને એ ધર્મ નથી માનતો, એને મુક્તિનું કારણ નથી માનતો, પરંતુ એને અટકવાના સ્થાન માને છે કે હું આવા ભાવમાં અટક્યો, બારમાં અટકીને રહ્યો, મારે તો શીઘ્ર મારા સ્વરૂપમાં જ એકાગ્રતા કરવાની હોય. એટલે એવો શુભભાવ આવ્યો છે, એવો વિકલ્પ છે, આજે ઉપવાસ છે, છતાંય એ ઉપવાસમાં રહ્યો, પોતે એ ઉપવાસને એમ સમજે છે કે શરીરમાં જે ઉપવાસ થાય છે એ શરીરની ક્રિયા રૂપે, શરીરને વિશે જે થવા યોગ્ય છે તે થાય છે, અને હું તો ઉપરમાં વાસ કરું એટલે મારા સ્વરૂપમાં વાસ કરું, મારા સ્વરૂપમાં રહું, એવો જ એનો ભાવ હોય છે. એટલે એવા ભાવ છે ત્યારે સ્વરૂપમાં દ્રષ્ટિ થઈ સ્વરૂપની અનુભૂતિ વારંવાર કરે છે ત્યારે એ વખતે સંવર છે અને એ જ નિજરાનું કારણ છે. સાચી નિજરા એ વખતે એને થાય છે. આગળ કહે છે, અનંત ભાવ સુધી આત્માના અનુભવ વિનાની ક્રિયા અનંત વાર કરે તો પણ એને કાંઈ પણ લાભ થતો નથી. અનંત ભાવ સુધી, અનંત ભાવ તો કર્યા, અનંત ભાવ તો થયા,
આ જીવ અનાદિનો છે. અનાદિનો છે એટલે 100 વર્ષ પહેલા, 1000 વર્ષ પહેલા, 1,00,000 વર્ષ પહેલા, 1,00,000,000 વર્ષ પહેલા, 1,00,000,000 વર્ષ પહેલા, અરે એના કરતા પણ 1,00,000,000 ગુણ્યા 1,00,000,000 વર્ષ પહેલા ના, એના કરતા પણ પહેલા. એની આદિ જ નથી મળતી. ક્યારથી છે? કોઈ આદિ નથી. એ અનાદિનો છે, એ ઉત્પન્ન થયો જ નથી. કોઈ જીવ ઉત્પન્ન થયો જ નથી અને કોઈ જીવનો નાશ પણ થતો નથી. અનંત કાળ સુધી એ રહેવાવાળી ચીજ છે. તો અત્યારે એને અનંત કાળ વીતી ગયો છે, તો એ અનંત કાળમાં એને અનંત ભવ પણ કર્યા અને એવા અનંત ભવમાં એણે શુભભાવની ક્રિયાઓ ઘણી કરી છે. શુભભાવમાં એ ઘણી વાર રહ્યો છે. ગુરુદેવ તો ઘણી વાર વર્ણન કરતા એમ કહે છે કે એણે એની ચામડી ઉતરડીને ખાર છાંટે, મીઠું છાંટે અને જે પીડા થાય તો એવી પીડાને પણ શાંત ચિત્તથી એને સહન કરી છે. શાંત ચિત્તથી સહન કરી છે અને સ્વભાવમાં એ રહ્યો છે. પરંતુ આત્માના અનુભવ વિના એના ભવના ભ્રમણ ખૂટ્યા નહીં. એટલે ગુરુદેવ કહે છે કે અનંત ભાવ સુધી આત્માના અનુભવ વિનાની ક્રિયા અનંતવાર કરે તો પણ એને કાંઈ પણ લાભ થતો નથી. આ 31મી ગાથાનો વિસ્તાર થયો અને એ પછીથી અહીંયા આગળ વાત કરી છે 32મી ગાથા અને ઉપોદ્ઘાત રૂપ, અને આ 31મી ગાથા પૂર્ણ થઈ છે. એની સમાલોચના રૂપ 31મી ગાથાની સમાલોચના અને 32મી ગાથાની ઉપોદ્ઘાત રૂપ વાત કરી છે, એ આપણે લઈએ છીએ અહીંયા. કે આત્માનો જે દ્રવ્ય સ્વભાવ છે, એ દ્રવ્ય સ્વભાવે પરિણમવું એ મોક્ષનું કારણ છે. આત્માનો જે દ્રવ્ય સ્વભાવ છે, આત્મદ્રવ્ય, જીવ દ્રવ્ય જે હંમેશા શુદ્ધ જ છે, પવિત્ર છે, પૂર્ણ છે, તો એ દ્રવ્ય સ્વભાવે પરિણમવું. વર્તમાનમાં એ પરિણમે છે, એ દ્રવ્ય સ્વભાવ છે તો એ દ્રવ્ય પરિણમે છે. નથી પરિણમતું એમ તો છે નહીં, પણ એનું ભાન એને નથી. જીવને પોતાના દ્રવ્ય સ્વભાવનું ભાન નથી. એટલે કે પોતાનું દ્રવ્ય જે અનંત ગુણનો સમૂહ છે, તો એ અનંત ગુણનું જે પરિણમવું થાય છે, એ પરિણમનને એ જાણતો નથી, અનુભવતો નથી. પરિણમન તો ચાલુ જ છે, પરિણમન તો બંધ થતું જ નથી. એક સરખું એવું ને એવું ચાલુ છે. જ્યારે દ્રષ્ટિ કરે ત્યારે એને અનુભવમાં આવે એવું જ છે. એટલે એ એનો સ્વભાવ છે, એ દ્રવ્ય સ્વભાવ છે. વર્તમાન પર્યાયની વાત નથી. વર્તમાન પર્યાયમાં જે છે તે ભલે રહ્યું, એ છે ત્યારે પણ એનો દ્રવ્ય સ્વભાવ તો એવો ને એવો જ છે. વર્તમાનમાં પણ એ દ્રવ્યનું પરિણમન શુદ્ધ નિર્મળ થઈ રહ્યું છે. એ અનંત ગુણનું પરિણમન, એ એનો સ્વભાવ, એ ત્રિકાળ છે. એટલે આત્માનો જે દ્રવ્ય સ્વભાવ છે, એ દ્રવ્ય સ્વભાવે પરિણમવું. એ દ્રવ્ય સ્વભાવે પરિણમવું કઈ રીતે? એ દ્રવ્ય સ્વભાવે પરિણમવું એટલે કે એવા દ્રવ્ય સ્વભાવને જાણી અને એનું લક્ષ્ય કરે, એટલે એની સાથે એની એક રૂપતા થઈ જાય છે, બે પણ રહેતું નથી. જો પરજ્ઞેયને જાણે છે ત્યારે એ જાણવાવાળો જ્ઞાયક પોતે છે અને બીજું સામે જ્ઞેય છે એ જુદું છે. એટલે પરજ્ઞેયને જાણતા દ્વેત છે, બે પણ છે, પણ એ પોતે પોતાના આત્માને અનુભવે છે, જાણે છે, સ્વજ્ઞેય બનાવી અને એને જાણે છે. એ પોતાનું જ્ઞેય છે એને એ જ્યારે જાણે છે, જાણવાવાળો થાય છે, તો એ પોતે જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા એને એ પોતે પોતાના વર્તમાન જ્ઞાન દર્શનના ઉપયોગને એ તરફ લઈ જઈ અને એને જાણે છે, અનુભવે છે, તો એની સાથે એ એક રૂપ થાય છે, તન્મય થાય છે. સ્વને એ જાણે છે ત્યારે બે પણ રહેતું નથી. પોતે જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા અનંત ગુણનો પરિણમન કરવાવાળો
એને એ જયારે અનુભવે છે ત્યારે એ એની સાથે એક રૂપ થઈને એને અનુભવે છે, જાણે છે. દ્વૈત રહેતો નથી, અદ્વૈત બેપણું રહેતું જ નથી. પરિણમન અંદરમાં ચાલી રહ્યું છે, એ દ્રવ્ય સ્વભાવનું પરિણમન છે. તો એવા દ્રવ્ય સ્વભાવે પરિણમવું એટલે વર્તમાનમાં એનો ઉપયોગ એ તરફ વળી જાય તો હવે એની સાથે એ એક રૂપ થઈ જાય છે, એ દ્રવ્ય સ્વભાવે પરિણમવું એમ કહેવામાં આવે છે. ફરીથી દ્રવ્ય સ્વભાવે પરિણમવું એટલે શું? કે અંદરમાં જે દ્રવ્ય છે એ તો ત્રણેય કાળે એક સરખું છે, એ ધ્રુવ રહે છે, અનંત ગુણનું પરિણમન અંદરમાં ચાલી રહ્યું છે. પણ આ બધું એને ખબર નથી અને એ બારમાં પરનું લક્ષ કરે છે, એટલે કે એના જ્ઞાન દર્શનના ઉપયોગ પર સાથે જોડાઈ અને એ વિભાવ ભાવે થાય છે. એને બદલે હવે જો એ પોતે પોતાના દ્રવ્ય સ્વભાવની દ્રઢતા કરી અને સ્વરૂપ તરફ વળી જાય એટલે એના જ્ઞાન દર્શનના ઉપયોગની દિશા એ પલટાવીને પોતાના ધ્રુવ સ્વભાવ તરફ કરે તો હવે એનું પરિણમન દ્રવ્ય સ્વભાવ ભાવે થાય છે. કેમ કે એ દ્રવ્ય સ્વભાવ તરફ ઉપયોગને લઈ જાય છે, લક્ષ્યને ત્યાં લઈ જાય છે, એટલે એને અનુભવે છે. એમાં જે જાણવું થાય છે તો એની સાથે એક રૂપ થઈને જાણવું થાય છે, એના અનુભવ રૂપે પરિણમન થાય છે, એમ એ દ્રવ્ય સ્વભાવે પરિણમવું થયું. આ કરવાનું છે અને આવું દ્રવ્ય સ્વભાવે પરિણમવું એ મોક્ષનું કારણ છે, મુક્તિનું કારણ છે. કેમ કે મુક્ત તો એનું સ્વરૂપ જ છે, એના સ્વરૂપને કોઈ બંધન નથી, એ તો મુક્ત સ્વરૂપ જ છે. પણ મુક્ત સ્વરૂપે પોતે પરિણમે તો મુક્ત સ્વરૂપ, પોતે મુક્ત સ્વરૂપે પરિણમવા ધારે તો એવું કરવા માટે સક્ષમ છે. એટલે મુક્ત તો એનું સ્વરૂપ છે જ, એનું લક્ષ્ય કરે પોતાનું ત્રિકાળી ધ્રુવ સ્વરૂપ જે કોઈથી બંધાયેલું નથી, કોઈથી ખરડાયેલું નથી, એ બંધાયેલો પણ નથી ને કોઈથી સ્પર્શાયેલો પણ નથી, એવો ભગવાન આત્મા છે. સમયસારની 14મી ગાથામાં 5 ભાવની જે વાત કરવામાં આવી છે એ નાસ્તિથી કરવામાં આવી છે, પણ એ નાસ્તિથી જે ભાવની વાત કરવામાં આવી છે, અબદ્ધ સ્પષ્ટ એટલે કે એ બંધાયેલો પણ નહીં અને સ્પર્શાયેલો પણ નહીં, અનન્ય આ જુદી જુદી ગતિ રૂપ એ નથી, એ નિયત છે, એનામાં કોઈ ફેરફારો પણ થતા નથી, અવિશેષ એનામાં ગુણ ગુણી નો ભેદ પણ પડતો નથી, કોઈ ભેદ નથી, અભેદ ચીજ છે અને અસંયુક્ત. આ જે બાહ્યમાં અનુકૂળતા ને પ્રતિકૂળતા ને સંયોગો ને આ બધું જે અને પદાર્થો ને એ બધાથી એ સહિત નથી, એવો અસંયુક્ત છે. એવા 5 ભાવ દ્વારા આત્માના સ્વરૂપને નાસ્તિથી વર્ણવવામાં આવ્યું, પણ એ બહુ મહત્વનું છે કે એ બધું એ નથી, એ છે જ નહીં, એ બધું એ છે જ નહીં. તો એવો એનો દ્રવ્ય સ્વભાવ અસ્થિપૂર્વક કહીએ તો કેવો છે? તો કે એ અનંત ગુણના પરિણમન રૂપ એનો સ્વભાવ છે. તો એવા પોતાના સ્વભાવ ભાવે જો એ પરિણમે છે તો એ મોક્ષ સ્વરૂપ જ છે, તો એવા મોક્ષ સ્વરૂપને અનુભવે છે. અને એમ જ્યારે એવા સ્વભાવ ભાવે સ્થિર થઈ જાય છે તો એ મોક્ષ છે, એ મુક્તિ છે. મોક્ષ કંઈ બહારમાં નથી. કૃપાળુ દેવી એમ કહ્યું છે કે મોક્ષ થાય છે એમ નહીં, પરંતુ મોક્ષ સમજાય છે. તો પોતે મુક્ત સ્વરૂપ છે, મોક્ષ સ્વરૂપ જ છે. એનામાં પેલા 5 ભાવ કયા? એ ભાવ છે જ નહીં, એટલે એ બંધ વિનાનો છે, કોઈ પણ વસ્તુ સાથેના સંબંધ વિનાનો છે, એ મુક્ત જ છે. તો એવા મુક્ત સ્વરૂપની પ્રાપ્તિ કેવી રીતે થાય? તો કે મુક્ત સ્વરૂપ જ છે, એનું લક્ષ કરે, જેટલી વાર એનું લક્ષ કરીને રહે છે એટલો વખત એ મુક્ત જ રહ્યો છે. અને એમાં જ્યારે વિશેષ લીનતા કરી અને એમાં સ્થિર થઈ જાય છે એટલે મુક્તિ છે, એ જ મોક્ષ છે. એટલે એમ દ્રવ્ય સ્વભાવે પરિણમવું એ મોક્ષનું કારણ છે. અને રાગ આદિ તો પરદ્રવ્ય સ્વભાવ છે, રાગ આદિ એ પરદ્રવ્ય સ્વભાવ છે. રાગ થાય છે એની પર્યાયમાં,
પરંતુ એ એનો સ્વભાવ નથી, એ પરદ્રવ્યનું લક્ષ કરતા થાય છે એટલે એને પરદ્રવ્ય સ્વભાવ કહી દીધો. પંચ મહાવ્રત, દયાદાન આદિના વિકલ્પો એ તો પરદ્રવ્ય સ્વભાવ છે, એ એનો સ્વભાવ નથી, એ તો ક્ષણિક યોગ્યતા રૂપ છે. એ વિકલ્પો છે ને એ સાથે રહેલો એ સ્વભાવ છે, એ પોતાના સ્વરૂપમાંથી ચ્યુત થઈ અને બહાર આવ્યો છે ત્યારે એવા સ્વભાવ હોય છે. એટલે એમાં પરનું લક્ષ છે એટલે એને પરદ્રવ્ય સ્વભાવ કહી દીધો. એ બધા વિકલ્પો છે, મનના છે, ક્રિયા છે, શરીરની છે, એમાં આત્માનું શું છે? આત્માનું કાંઈ નથી. એટલે એને પરદ્રવ્ય સ્વભાવ કહી દીધો. અને પછી કહે છે કે એવા પરદ્રવ્ય સ્વભાવ તો દુર્ગતિ છે, બંધન છે. દુર્ગતિ એટલે કે એને ગતિ કરાવનારા છે. પોતાની ગતિ એ પંચમ ગતિ, આ ચાર ગતિથી જુદી પંચમ ગતિ સિદ્ધની પર્યાય એ પંચમ ગતિ, એનાથી આ બધા કોઈ પણ ગતિ હોય ચાર ગતિ માની તો એ બધી ગતિ દુર્ગતિ છે. એટલે કહે છે કે પરદ્રવ્ય સ્વભાવ તો દુર્ગતિ છે, બંધન છે. સ્વદ્રવ્ય સ્વભાવ એ સદગતિ છે. સ્વદ્રવ્ય સ્વભાવે થવું, પરિણમવું એટલે પોતાની મુક્તિને અનુભવવી, એ જ મુક્તિનો માર્ગ છે, એ જ પંચમ ગતિનો માર્ગ છે, એ સદગતિ છે. એટલે એ માર્ગ એક જ છે. માર્ગ તો એક હોય ત્રણ કાળમાં, એક હોય ત્રણ કાળમાં પરમાર્થનો પંથ. કૃપાળુદેવે પણ એમ જ કહ્યું છે, કાંઈ બે માર્ગ હોય નહીં, બે માર્ગ હોતા નથી. સર્વજ્ઞ દેવ ત્રિલોકનાથ વિતરાગ દેવે કહેલો જે નિશ્ચય સ્વ આશ્રય માર્ગ તે એક જ મોક્ષનો માર્ગ છે, પર આશ્રય તે મોક્ષ માર્ગ હોય જ નહીં. સ્વ આશ્રય, સ્વનો આશ્રય કરતા, સ્વરૂપમાં એકાગ્રતાલીનતા કરતા પોતાને મુક્તિનો અનુભવ થાય જ છે, અને એ જ મુક્તિનો માર્ગ છે, એ જ મોક્ષનો માર્ગ છે. બારમાં પરના આશ્રય શુભ કે અશુભ ભાવ હોય છે એ મુક્તિનો માર્ગ નથી, એ તો ચાર ગતિમાં રખડવાનો માર્ગ છે. એટલે પર આશ્રય એ મોક્ષ માર્ગ હોય જ નહીં, અને પર આશ્રય મોક્ષ માર્ગ હોય જ નહીં. એટલે બારમાં પરનું લક્ષ કરી અને જે શુભ અને અશુભ ભાવ થાય છે જેને કારણે પુણ્ય અને પાપના બંધ પડે છે, એ બંને પુણ્ય અને પાપ બંને સંસાર છે એમ હવે 32મી ગાથામાં વાત આવશે. તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહી.